ગુજરાત સરકાર દ્વારા સૂર્ય ઉર્ફ રૂફટોપ યોજના 8 ઓગસ્ટ 2019 થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો સૌર્ય ઉર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરી અને જરૂર પૂરતી વીજળી વાપરી વધારાની વીજળી વેચી પોતાના વીજ બિલમાં રાહત તેમજ વધારાની આવક મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40% તેમજ ત્યાર પછીના 3 થી વધુ 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલર રૂફટોપ પર 20% સબસિડી આપશે. જો કોઈ અરજદાર 11 કિલોવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની માંગણી કરશે તો પ્રથમ 3 કિલોવોટ પર 40% અને પછીના 7 કિલોવોટ પર 20% પર અને પછીના 1 કિલોવોટ પર 20% સબસિડી મેળવવા પાત્ર રહેશે. આ કાર્યક્રમમાં વડોદરાના ડેપ્યુટી મેયર શ્રી જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી સતીશભાઈ પટેલ તથા GUVNLના અધિકારીઓ તથા શ્રી વિજય દેસાઈ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. સૂર્ય ઉર્જા ગુજરાત રૂફટોપ વીજળી સોલાર વીજળી ઉત્પાદન કરવા માટેની જે રાજ્ય સરકારે યોજના બનાવી છે, 2015ની અંદર આ યોજનાને લોન્ચિંગ કરી હતી. જે તે વ્યક્તિ પોતાનું માલિકીનું જો રૂફટોપ હોય તો એની ઉપર પેનલ લગાવીને, સોલાર પેનલ લગાવીને વીજળીનું પ્રોડક્શન કરીને પોતાના ઘરમાં વપરાતી વીજળી પોતે જ ઉત્પન્ન કરીને પોતાના ઘરમાં વાપરી શકે છે. અને વીજળીનું મધ્ય ગુજરાત વીજળીની જે લાઈન છે એની અંદરથી પોતાના ઘરની વીજળી આપે અને જે સોલાર પેનલથી પ્રોડ્યુસ થાય એ સરકારને આપે, એમાં પોતાના ઘરનું જેટલું પણ બિલ આવતું હોય એ લગભગ 0 થઈ જાય એવી યોજના છે. 20%થી લઈને 40% સુધીની સબસિડી રાજ્ય સરકાર આપે છે અને એ આધારે જે તે વ્યક્તિ પોતાના ઘરના રૂફટોપ ઉપર જો આ પ્રકારે સોલાર પેનલ લગાવશે તો એને આ વીજળી પ્રોડક્શન કરીને પોતાના ઘરની વીજળી પોતે જ વાપરી શકશે અને પોતાના ઘરનું જે વીજળીનું બિલ આવશે એ 0 થઈ જશે. એ પ્રકારની સુંદર મજાની યોજના રાજ્ય સરકારે લોન્ચિંગ કરી છે. એ યોજનાના જનજાગૃતિ માટે, લોકોને જાણકારી માટે આજે એક સંમેલન જેવું રાખ્યું હતું અને એમાં આજે આવવાનું થયું. એમાં સૂર્ય ગુજરાત યોજના જે સપ્ટેમ્બર 2019થી કાર્યરત કરવામાં આવી છે એમાં સોલર રૂફટોપ જે તમારા ધાબા ઉપર જે સોલર પેનલો મૂકીને વીજળી ઉત્પાદન કરવા માટેની આ સ્કીમ છે અને એ સ્કીમના અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે, વધારે ને વધારે ગ્રાહકો આ યોજનાનો લાભ લે તેના માટે જાગૃતિના અભિયાન રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય દેસાઈ, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, MGVCL વડોદરા શહેર વર્તુળ.